મુખ્યમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ શ્રી સી આર પાટીલ, વૈષ્ણવ આચાર્ય પરમ પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજ, અન્ય સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વલ્લભ યુથ ફાઉન્ડેશનના અગ્રણીઓ, દાતાઓ વગેરેની ઉપસ્થિતિમાં આજે ગુજરાતના વિવિધ નવ જેટલા સ્થળો માટે વલ્લભ યુથ ફાઉન્ડેશન દ્વારા ફાળવાયેલા પીએસએ ઓક્સિજન પ્લાન્ટની વર્ચ્યુઅલ રીતે લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નર્મદા જિલ્લાના તિલકવાડા અને સાગબારા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રનો પણ સમાવેશ થયેલ છે. નવ જગ્યાએ પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું જે વર્ચ્યુઅલ લોકાર્પણ થયું છે, એ કાર્યક્રમમાં આપણા નર્મદા જિલ્લાના તિલકવાડા અને સાગબારા બે સામૂહિક આરોગ્ય કેન્દ્રનો પણ સમાવેશ થયો છે. આ પીએસએ ઓક્સિજન પ્લાન્ટ એ ખૂબ જ ઉપયોગી છે. કોરોનાની સારવારમાં જે દર્દીઓને ઓક્સિજનની કન્ટિન્યુઅસ જરૂરિયાત રહે છે, એ માટે એ આપણા માટે ખૂબ જ ફાયદારૂપ થશે. આ પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ થયું એ પહેલાં આપણે સાદા જમ્બો ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરતા હતા. એ ઉપરાંત આપણને થોડા દિવસો પહેલાં જ બે ડ્યુરા ટેન્ક પણ મળ્યા હતા, 200-200 લિટરના. પરંતુ આ ફેસિલિટી આવવાથી હવે આપણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 40 બેડ ઓક્સિજનના જે આપણે તૈયાર કર્યા છે, એ ઓક્સિજન બેડ પરના કોવિડના પેશન્ટોને અવિરત રીતે ઓક્સિજનનો જથ્થો મળી રહેશે. અને આ જે પીએસએ ઓક્સિજન પ્લાન્ટ જે છે, એ પર મિનિટ 160 લિટર જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરશે અને અવિરત રીતે કોરોનાના દર્દીઓની સારવારમાં આપણને ખૂબ જ ઉપયોગી થશે. આજે આ લોકાર્પણ થયાથી તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રને ખૂબ જ મોટી સુવિધાનો આપણને અર્પણ થયું છે અને એનો લાભ નજીકના ભવિષ્યમાં જ શરૂ થશે.